जे भारत ने लड़ाई लड़ी चुक्या छे पोते हाल घरे छे पोतानो पुत्र पण लड़ाई लड़ी चुक्यो छे अने पोतानो पौत्र के दीकरानो दीकरो ज्यारे ए पण देश माटे शहीद थयो छे त्यारे પોતાના વૃદ્ધ દાદાને જે વેદના થાય છે એને વ્યક્ત કરતો એક પાત્ર અભિનય એટલે એનું નામ છે એક સવાલ તમને હવામાં શબ્દો અફડાય છે ભેગા શાંતિને ચીરતા આવે છે આવે આ ખોબા જેવડા ગામમાં આજે માણસ સમાતો નથી આખો એ માના મહેરા પણ સ્થિર છે આમ હેલોળા લેતો નથી ક્યાંથી લે આ મૌન જાણે બોલી રહ્યું છે આવે છે એ જેને આ ટેકરેથી ભૂસકા માર્યા હશે આ નદીમાં ધુબાકા કાઢા હશે અને આ માટીમાં રગદોળેલા હાથને એણે આ ઝરણામાં ધોયા હશે અને અહીંથી આ પાદરે ખોડાયેલી હનુમાનની મૂર્તિને પગે લાગી એને કદમ ઉપાડ્યા છે એના પરાક્રમો અમે વાંચતા જમીનના કણ કણને કહી ફરતા ઝાડનું પાંદડે પાંદડું એ સાંભળી ગુજી ઉઠતું સૂરજ આવે છે સૂરજ આવશે કુમારકાઓ ફૂલોને વીણી વીણી થાળ ભરો એ વીરને એ લાડક વાયાને વધાવજો અને આખરે આવે છે ગામનો લાડકો દાદા દાદીનો વહાલ સોયો એકનો એક પૌત્ર સૂરજ આવે છે ના ના એને લાવવામાં આવે છે રાષ્ટ્રધ્વજની તિરંગી પીછડી ઓઢી ચાર સૈનિકોને ખભે ચડી હજારો લોકોની ભીની આંખોનું સરામી લેતો એનું શબ આવે છે એનું શબ આવે છે એને ના એના મૃતદેહને માન આપવા ગામ લોક ભેગું થયું છે પરમ વિનાના ફૂલો થાળ ભરી એની સેજ સજાવા ધૃતિ આંગળીએ વેરાય છે અમારી આંખો કોરી ધપ છે આંસુને બહાર નીકળવાની મનાય છે અમારા પુત્ર અમારો પૌત્ર સુરત દેશની રક્ષા કાજે શહીદ થયો છે અરે એના મૃત્યુની તો ઉજવણી હોય અરે અમારા જવાના કેટલાના લાડક વાયા ત્યાં યુદ્ધને મોરચે ખપી ગયા હશે એમાં કેટલા યણ પ્રીછા ન જરેલા મૃતદેહ તો ત્યાં બરફની ચાદર ઓટી હેમાળે ગળતા હશે જ્યારે અમે તો ભાગ્યશાળી છીએ કે અમારો પુત્ર સુરજ તો એની જન્મ ભૂમકાની માટીમાં સમાઈ જવા સૂતો સૂતો પણ આવી રહ્યો છે સૂતો સૂતો પણ આવી રહ્યો છે ૧૯૬૫ ની લડાઈમાં દુશ્મનોને ભો ભેગા કરી વિજય પામ્યો પણ છેવટે દુશ્મનોના હાથમાં સપડાયો એમની કેદમાં હજી યાતના ભોગવે છે કે પછી મૃત્યુ પામ્યો તેની આજ સુધી કોઈ ખબર નથી આજ સુધી કોઈ ખબર ત્યારે મારા પૌત્ર સુરતનો તો મૃતદેહ તો મારી પાસે આવી રહ્યો છે એને હવે કોઈ તોપની ગ્રજના જગાડી નહીં શકે હિમાલયની કાતિલ ઠંડી એના ગાત્રને વધુ થીજાવી નહીં શકે અમારા કુળના છેલ્લા વારસ તને અમે આજે મહાભૂમને ચરણે ધરી શક્યા છીએ તેનું અમને અભિમાન છે દીકરા એનું અમને અભિમાન છે આવ્યો આવ્યો મારો લાડકવાયો આગ્રે આવ્યો દીકરા તારા દાદા દાદીને પગે લાગવા નીચો નહીં નમશે હે એ બેટા અમે એકબીજા હાથ જાળી સહારો લઈ તને પગે લાગીએ છીએ તે બધાનું જીવન ઉજાળ્યું જા દીકરા સુખેથી જા દેશની રક્ષા માટે તું ખપવા આવી શક્યો એનો અમને ગૌરવ છે અમારા તને લાખ લાખ વંદન છે લાખ લાખ વંદન છે મારા લાડકા સૂર્યના કિરણો તને દજાડે ત્યારે અમે તને અમારા હેતનો છાયો કરતા અને આજે તારા જ મુખમાં અગ્નિ મુકતા મારી આંખોમાં આંસુ નથી આવતા છતાં અહીંયા ધરમી રાખેલી કડવાશ આજે રોકી રોકાતી નથી
તારી ચિતાના અગ્નિનો અંગાર મારી આંખોમાં સળગી ઉઠ્યો છે. વર્તમાન યુદ્ધે જાગેલી જનતાએ મારા હૈયામાં આક્રોશ જગાડ્યો છે. આધુનિક ઉપકરણોને કારણે આ લડાઈમાં જવાનોની જિંદા દેલી આ જગતે છે. આજ સુધી એમ કેમ ન બન્યું, ગત લડાઈના જવાનના ખમીરને કોઈ આગલું જાણ્યું ન હતું કેમ? અરે કોણે એના વિશે સંપૂર્ણ માહિતીથી આ જનમનને ખંભડાવ્યું હતું? પણ આજના જુવાની અને સિનેશ તારાના કૂતરા બિલાડાને કયું હાડકો ને કયું દૂધ ભાવે છે એની જાહેરાત કરી કરીને આજના આ જુવાનિયાને સુવાળા બનાવી દીધા છે. પણ એમાં વાંક છે, જનતાને જાગૃત કરનાર એકા તિલક એકા સરદાર વલ્લભભાઈ જેવા ભરવીરની ગેરહાજરીનો. યુદ્ધની કપરી તાલીમ અને લડાઈના મેદાનની મુસીબતોની સત્ય કથા વારંવાર આ જગતને કોઈએ કેમ ન સંભળાવી? અરે જવાનોના હૈયાને જગાડવાની આ રીતને કોઈએ કેમ ન પારખી? આજના યુદ્ધે દેશ કબળ્યો છે, ભીખ નહીં પણ જયદાન સન્માન ધનને નામે નાણાનો દોધ વરસી રહ્યો છે. મૂઠ પોલીસ કરી એક ટંગ ભૂખ્યારે લોકોએ નાણા ભેગા કર્યા છે. આ દેશભક્તિની ભાવના નાણામાં જ નહીં શબ્દમાં પણ સન્માન ધનને નામે વ્યક્ત થતી રહી છે. ત્યારે દીકરા, અમને આશા છે એ નાણા અમારા જેવા સાહેબ વિના લાચાર બનેલાને જરૂર ટેકો આપ, જરૂર ટેકો આપશે. અમે અમે અરે અમે તો અમારા હકના પેન્શન માટે હજી ટળવળીએ છીએ સરકાર.